हेलो दोस्तों, आप सोनू मारुति एकेडमी मां हूं જયદીપ ગુણરિયા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચર માં આપણે એક ઇતિહાસ ની સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે એનસીઆરટી સિલેબસ મુજબ. એમાં આપણે સૌથી પહેલા આપણે મે તમને જોયું હતું પહેલો લેક્ચર, બીજો લેક્ચર, કન્ટિન્યુઅસ ડિફરન્ટ ટાઈપ ના આપણે તમને છઠ્ઠા ધોરણ પહેલું બીજું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે અને પૂરું પણ થયું. હવે આપણે એક નવો જ ટોપિક કે જે આપણે લાસ્ટ લેક્ચર માં એક મે તમને કીધું હતું નેક્સ્ટ લેક્ચર માં ભણવાના છે કે મે આપણે વાત થઈ હતી કે લાસ્ટ લેક્ચર માં પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે મેં તમને માહિતી આપી હતી. હવે આ પ્રાચીન નગરો એમાં આપણે ચાર અગત્યના નગરો વિશે મેં માહિતી આપી હતી. એમાં પહેલું હતું હડપ્પા હતું, પછી આપણે એમાં વિશે આપણે મેં તમને કીધું લોથલ, પછી મોહેંજોદડો, ધોળાવીરા અને કાલીબંગા. તો આવા ડિફરન્ટ પ્રકારના આપણે અગત્યના એવા જે સિંધુ ખીણ સંસ્કૃતિની સભ્યતા વિશે મેં તમને માહિતી આપેલી હતી. તો આજે આ સભ્યતા છે, સિંધુ ખીણ સંસ્કૃતિની સભ્યતા છે, એના જીવન કેવું હશે, એની જીવન શૈલી કેવી હશે, તો એના વિશે આજનો અગત્યનો લેક્ચર બની રહેશે. તો મિત્રો, પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો જેથી કોઈ પણ તમારા જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ તમારે બાકી ન રહે અને તમારી સાથે લખતા પણ જાજો એટલે વાંધો ન આવે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે કે સિંધુ ખીણ સંસ્કૃતિની સભ્યતા એમાં પહેલું આર્થિક જીવન, ધાર્મિક જીવન અને એ વેપાર કેવી રીતે કરતા એ આપણે અગત્યની માહિતી આપવાનું છે. અને આજે સિંધુ ખીણની સભ્યતા છે એનું પતન કેવી રીતે થયું તો એ વિશેનો આજનો લેક્ચર છે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર ધમાકેદાર સાથે. મિત્રો, સૌથી પહેલા આપણે સમજવાનું છે કે ભાઈ સિંધુ ખીણ સભ્યતાનું આર્થિક જીવન કેવું હતું. હવે મિત્રો, આપણે ખબર છે કે ભાઈ સિંધુ ખીણ લોકો છે, સિંધુ ખીણ સભ્યતાના લોકો એ મુખ્યત્વે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર કરતા. હવે એમાં ખેતી છે, કૃષિ છે, તો કૃષિમાં એ લોકો ઘઉં, મકાઈ, બાજરી, જવ, તલ આવા અલગ અલગ ધાન્ય પાકો ઉગાડીને એ લોકો પૈસા કમાતા. બીજી બાજુ જોઈએ પશુપાલન, તો પશુપાલનમાં એ લોકો શું કરતા કે પશુપાલન એ લોકો ગાય, ભેંસ, ઘેટા, બકરા એ લોકો દૂધની બનાવટો, દૂધનો ઉપયોગ કરતા અને દૂધની બનાવટો બનાવતા અને એકબીજાનું આદાન પ્રદાન કરતા. સાથે સાથે એવું પણ જાણવા મળે છે કે ભાઈ જે આપણે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ મુખ્યત્વે તમે કહો કે તેમાં ઘેટા બકરા યુઝ થતા, ગાય, બળદ અને સાથે એક ખૂંધ વાળો બાળક, સોરી બળદ, એક ખૂંધ વાળો બળદ એ અગત્યનું એક પ્રાણી છે કે જે આ સિંધુ ખીણ સંસ્કૃતિમાં તમને જોવા મળે છે. હવે આ જે વેપાર છે, વેપાર ક્યાંથી ક્યાં સુધી ક્યાં થતો, એક આંતરિક અને આંતરરાષ્ટ્રીય સુધી આ લોકો વેપાર કરતા. એનું અગત્યનું એક્ઝામ્પલ તમને આપું કે જે કાપડ છે એ કાપડ મેસોપોટેમિયાથી ઇજિપ્ત સુધી પહોંચતું. તો આ એક આંતરરાષ્ટ્રીય વેપાર તરીકેનું અગત્યનું દળ કહી શકું. આગળ જો કે ભાઈ આ જ સમયમાં કે સિંધુ ખીણ સંસ્કૃતિની સભ્યતા જે લોકો છે એ લોકો વ્યવસાય, શિલ્પકલા, હસ્તકલા, હુનરકલા આવા અલગ અલગ માટીકામ કલા નો ઉપયોગ કરતા અને આર્થિક જીવન ગુજારતા. તો મિત્રો, આ હતું સિંધુ ખીણ સભ્યતાનું આર્થિક જીવન, કેવી રીતે જીવન ગુજારતા. હવે આપણે જોઈએ એનું સમાજ જીવન કે હડપ્પી સભ્યતા છે એનું સમાજ જીવન કેવું કેવું હશે, એના જે બાળકો છે, વૃદ્ધો છે, પુરુષો, મહિલાઓ કેવી રીતે કેવા કપડા પહેરતા, કેવી રીતે જીવન ગુજારતા, તો એના વિશે માહિતી આપું. એમાં સૌથી પહેલા મેં તમને માહિતી આપું કે ભાઈ આ લોકો છે, વાત થઈ કે ભાઈ એ લોકો પશુપાલન અને ખેતીને પ્રોત્સાહન આપતા. સાથે સાથે મિત્રો એવા પણ અવશેષ મળેલા છે કે એ માછલી પકડવાના હુકો મળી આવ્યા છે. શું મિત્રો? હુકો મળી આવ્યા છે. આ ઉપરથી હું શું કહી શકું, આ ઉપરથી મિત્રો એવી જાણકારી મળે આપણને કે એ ખોરાકમાં માછલીનો પણ ઉપયોગ કરતા હશે અને એ દૂધનો ઉપયોગ કરતા, એનો મતલબ દૂધ અને દૂધની બનાવટનો પણ ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હશે એવું આપણે જાણકારી મળે. બીજી વસ્તુ, હવે પુરુષો અને મહિલાઓ કપડાં પહેરતા ધીમે ધીમે થયા છે અને એમાં સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા હતા અને સોય, કોઈ એવા લોકો હતા કે ભાઈ સોય દોરાનો ઉપયોગ કરી કપડાં સીવીને પહેરતા અને ઘણા લોકો ઇતિહાસકારો એવું માને છે કે ભાઈ એ લોકો સોય દોરાને ખાલી આમનામ બાંધી લેતા. અને એક અગત્યની તમને માહિતી આપું કે જે તમને એક સ્ક્રીન ઉપર પુરોહિતનું એક ચિત્ર દેખાતું હશે, એટલે એનો મતલબ કે જે પુરુષો છે એ પુરુષો નીચે ધોતિયું પહેરતા અને જે જમણી સાઈડ એક શાલ જેવું રાખતા હતા એ જે તમને આકૃતિમાં તમને એક ફિગરમાં તમને બતાવી રહ્યું છે. મિત્રો, એના ઉપરથી આપણે કહે કે ભાઈ મોહેંજોદડોમાંથી એક વસ્ત્રધાન કરેલું એક તમને પુરોહિતનું એક પુતળું આપણે મળી રહ્યું છે, એના ઉપરથી આપણે જાણકારી અગત્યની મળે. પછી કે જે એ જ સમયમાં ધાતુ,
ધાતુથી બનેલી હાથી દાંતની મૂર્તિઓ મળી આવી છે અને સોયના આધારે આપણે મળી આવ્યું છે. પછી એવું આપણે મળી આવ્યું છે કે ભાઈ ઘણા આ સમયના લોકો છે એ મહિલાઓ છે, એ મહિલાઓ અને પુરુષો એ હાથમાં કડાનો પણ ઉપયોગ કરતા અને પહેરતા. અને મિત્રો એવું જાણકારી મળે છે કે એ સોના અને ચાંદીના પણ બહુ શું હતા, એને બહુ શોખ હતો કે સોના ચાંદીનો ઉપયોગ કરો. અને ઘણા લોકો મિત્રો પથ્થરના હાર પણ પહેરતા, પથ્થરના કિંમતી પથ્થરો એટલે અકીક, મિત્રો ખંભાતમાં અકીક છે ને, વખણાય છે ને, એ અકીક પણ આ લોકો હાર બનાવીને પહેરતા. મહિલાઓ જે છે મહિલાઓ એ કંઠહાર એટલે કે ગળામાં પહેરવાનો હાર, પછી તમને કહો કે હાથમાં વીટી, પછી પગમાં ઝાંઝર, આવા અલગ અલગ પ્રકારના ઘરેણા બહુ શોખ હતા મિત્રો. લાંબા વાળ પણ રાખતા હતા, એ અગત્યની આ સભ્યતાના લોકોની સમાજ જીવન ઉપરથી આપણે મળી આવ્યા છે. પછી કહો કે સિંધુ ખીણ સભ્યતાના લોકો છે એ મનોરંજન માટે શું કરતા, તો ભાઈ મનોરંજન માટે બાળકોના મનોરંજન માટે રમકડા બનાવતા, માટીના રમકડા બનાવતા. તમને કહો બળદ ગાડી, ઘોડા ગાડી, પછી તમને બળદ એવા અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ પ્રકારના આવા તમને જોવા મળે છે અવશેષો. તાંબાના કાંસાના વાસણો પણ બનાવતા, જેમાંથી લોકો શું કરતા કે ભાઈ જે માટીના વાસણો છે એ માટીના વાસણો છે એમાં લોકો ચા કુલ્લુ કુલ્લડ કહેવાય એમાંથી બનાવતા અને ખોરાકના સંગ્રહ કરવા માટે એ લોકો યુઝ કરતા હતા. પછી એક પંખી આકારના તમને જોવા મળે કે સિસોટીઓ, ઘૂઘરાઓ, લખોટી, પશુ પક્ષીના લાકડામાંથી તથા માટીના વાસણોમાંથી બાળકોને રમવા માટેના સાધનો બનાવતા હતા, બનાવતા હતા. પછી એવું જોવા મળે છે કે ભાઈ આમાં હવે આપણે જોયું ધાર્મિક જીવન, હવે આપણે જોયું આર્થિક જીવન અને આપણે જોયું સમાજ જીવન. હવે ધર્મ કેવી રીતે પાળતા કે ભાઈ આ એવી માહિતી મળી આવી છે કે ભાઈ ઇતિહાસકારો એવું માને છે કે ભાઈ એક પૃથ્વી એટલે કે પૃથ્વીની આકૃતિ વાળો એક તમને જોવા મળે છે, એટલે કે એક કેવું મળી આવ્યું છે કે ધરતી માતાનું મૂર્તિઓમાં માતૃ પ્રધાન હતો. જે સિંધુપુરની સંસ્કૃતિ છે સિંધુપુરની સંસ્કૃતિ માતૃ પ્રધાન હતી, કારણ કે ગાય છે માતા કરતા, ધરતી માતાને માતા કરતા, એટલે આના ઉપર આપણે કહી શકીએ કે ભાઈ વધારે વધારે એ લોકો મહિલાઓને વધારે પ્રોત્સાહન આપતા હતા, એટલા માટે માતૃપ્રધાન એ સભ્યતા ગણતા હતા. આગળ જોઈએ કે વૃક્ષ પૂજા, પછી પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા છે. સ્વસ્તિક પૂજા જે હાલ પણ આપણે આના અવશેષો આપણે હજી પણ આપણે પાલન કરીએ છીએ. દિવાળી હોય ત્યારે સ્વસ્તિકની આપણે પૂજા કરીએ છીએ, નાગ દેવતા આપણે કરીએ છીએ પૂજા, તો એના આપણે અવશેષો મળી આવે છે. પછી હડપ્પીય સભ્યતાના લોકો જયારે જે મૃત્યુ થઈ જાય પછી એ લોકો દાફતા હતા, એના ઉપરથી આપણે ખબર પડે ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પણ પુરાવા મળી આવ્યા છે. એનો મતલબ એવો નથી કે ભાઈ એવું જરૂર નથી કે ભાઈ દાફતા, પણ ઘણી જગ્યાએ એવા પણ ઇતિહાસકારો માને છે કે ભાઈ અગ્નિ સંસ્કારના પણ અવશેષો આપણે મળી આવ્યા છે. હવે મિત્રો આ જે હડપ્પા લોકો છે સિંધુ ખીણ સંસ્કૃતિના જે લોકો છે એ એકબીજા વિશે બોલતા હશે, લખતા હશે, તો એની જે લિપિ છે, ભાષા છે, એ અત્યાર સુધી કોઈ ઉકેલી શક્યું નથી. એની માહિતી મળી જ નથી કે શું કેવી રીતે લખે છે, શું એની માહિતી મળે છે. તો એનો મતલબ કે એ લોકોએ શું લખ્યું છે એની આપણે કઈ ઇતિહાસકારે કોઈ એથી ઉકેલી શક્યા નથી. હવે મિત્રો આપણે થાય કે આપણે ગુજરાતમાં સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો છે, તો ભાઈ હા કઈ કઈ જગ્યાએ, તો મિત્રો આપણે અગત્યનું નગર આપણે ભણ્યું હતું લોથલ, પછી ધોળાવીરા, પછી આપણે કહ્યું રંગપુર, પછી બીજી જગ્યાએ છે તો ભાઈ યા સાહેબ બીજી જગ્યા કઈ જગ્યા છે કે ભાઈ રાજકોટ જિલ્લામાં રોજડી, પછી કચ્છ જિલ્લામાં દેશલપુર, સુર કોટડા, પછી જામનગર જિલ્લામાં લાખાબાવા, આવા અલગ અલગ પ્રકારના સિંધુ ખીણ સંસ્કૃતિના અલગ અલગ પુરાતત્વીય સ્થળ આવે છે. પછી હવે આપણે કહીએ કે ભાઈ સિંધુ ખીણ સંસ્કૃતિ હવે એના અંત કેવી રીતે આવ્યો, આ સભ્યતા છે હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવે છે, તો આ ઇતિહાસકારો અલગ અલગ વિરોધાભાસ છે. આમાં એવું નક્કી નથી ભાઈ આ જ પુરાવો સાચા છે. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ પૂર આવ્યું, ઘણા લોકો એમ છે કે ભાઈ એક મોટો રોગ આવ્યો અને લોકો મૃત્યુ થઈ ગયા, એટલે આપણે એવું કહી ન શકીએ કે આ જ કારણસર હડપ્પીય સભ્યતાનો અંત આવ્યો છે. તો મિત્રો અહીંયા પ્રાચીન નગરો વિશે સંપૂર્ણ આપણું કમ્પ્લીટ થયું. હવે આપણે આ જ ચેપ્ટર આ જ ટોપિકમાં અગત્યનો ટોપિક છે એ છે પ્રાચીન વેદો ગ્રંથો. હવે આપણા પ્રાચીન ગ્રંથો છે એમાં અગત્યના ગ્રંથોમાં ઋગ્વેદનું અગત્યનું માહિતી છે. એમાં ઋગ્વેદ એટલે કે ટોટલ વેદો છે કેટલા છે, ચાર. પહેલું એ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો આ ચાર પ્રકારના વેદ છે, આ વેદ ઉપરથી આપણે ઘણી બધી માહિતી મળી આવે છે. જેમાં ઋગ્વેદ છે એ ઋગ્વેદમાં 10 મંડળો આવેલા છે અને આ 10 મંડળો અને 1028 પ્રાર્થનાઓ સૂક્ત આવેલા છે.
હવે ઘણા લોકોને મારા ભાઈઓ બહેનો છે સુક્ત એટલે શું એ ખબર હોતી નથી. તો સુક્તનો અર્થ સિમ્પલ ભાષામાં કહું સારી રીતે કહેવાયેલા શબ્દો કહેવાય. તો 1028 પ્રાર્થનાઓ કે જેને આપણે સુક્ત કહેવામાં આવે છે. હવે તમને કહું ઋગ્વેદ, એ ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. આ પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. એમાં આપણને રાજકીય, સામાજિક, આર્થિક, અલગ અલગ બાબતો, એમાં ધાર્મિક જીવનનો પરિચય આપે છે. પછી કે ભાઈ આ ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો મળી આવ્યા છે. ગણ, સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ કેવી રીતે ચલાવી એની માહિતી પણ આમાંથી મળી આવે છે. પછી તમે કહો ભાઈ ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પણ જોવા મળ્યો છે. મિત્રો આ અગત્યનો પોઈન્ટ કહેવાય કે ભાઈ રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયેલું એવો ક્યાં ગ્રંથોમાં અગત્યની માહિતી છે, તો એ આપણે ઋગ્વેદમાં કરી શકીએ. પછી આગળ આપણે જોઈએ તો ભાઈ ઋગ્વેદમાં બીજું શું છે, ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજામાં વધારે વધારે લખેલું છે કે ભાઈ વૃક્ષ પૂજા કરો, પ્રાણીઓ એવી અલગ અલગ પ્રકૃતિની વધારે વધારે પૂજા કરો એવું લખાયેલું છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય એની વગેરેની પૂજાના ઉલ્લેખો જોવા મળ્યા છે. સામવેદ, તમને ખ્યાલ છે મિત્રો, સંગીતની ગંગોત્રી કહેવાય છે. પછી અથર્વવેદ, તો અથર્વવેદમાં મિત્રો જે જાદુ ટોણા હોય, એવા કામ મોક્ષના હોય તો એમાં એના શ્લોકો આવેલા છે. તો અત્યારે આપણે થોડું ઉપર છલું ભણીએ છીએ મિત્રો, પણ આગળ નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ જો આપણે ભણવાના છીએ એનસીઆરટી નું 7મું 8મું ધોરણમાં, આપણે આને ડીપમાં ભણવાના છીએ મિત્રો, સમજણ. તો આ હતો અગત્યનું લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજવાનું છે આની પછીનું લેક્ચરમાં અગત્યનું. તો મિત્રો જો હજી સુધી તમે મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી જાય. તો તમને અગત્યની એનસીઆરટી ના સિલેબસ મુજબ એક કે એક માહિતી તમને અહીંયાથી મળી રહેશે. તો મિત્રો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હોમ, સ્ટે સેફ.